બાળ મિત્રો, આજે આપણે હિન્દી વિશે શીખવાના છે. એના માટે તમારે કઈ બુક લેવાની છે? ભાવિક સરળ હિન્દી ભાગ એક. સૌ પ્રથમ આપણે પાના નંબર 3 પર આવીએ. ચિત્રો જોઈને હિન્દી મૂળાક્ષરો ઓળખો અને વાંચો. હવે તમે પહેલી વખત જ હિન્દી મૂળાક્ષર શીખવાના છો, એ માટે તમારે કથી શું બનશે અને ખથી શું બનશે એ બધા જ આપણે શબ્દો શીખવાના છીએ. સૌ પ્રથમ આપણે ગુજરાતીમાં જેવી રીતે મૂળાક્ષર આવે તેવી જ રીતે હિન્દીમાં પણ શરૂઆત થશે કથી. તો આપણે ક અહીંયા તમને આપેલો છે, કથી શેનું ચિત્ર આપેલું છે? અહીંયા તમને કમળનું ચિત્ર આપ્યું છે. બાળકો, એને હિન્દીમાં શું કહેવાય? કમલ. ક સે કમલ. તો યા આપકો બોલના હે ક સે કમલ. ત્યાર પછી જોઈએ ક પછી શું આવે બાળકો? ખ. ખ સે ખલ. ખ સે ખરલ ભી આપ બોલ સકતે હૈ. ક સે કમલ, ખ સે ખરલ. અબ ઉસી તરહ સે ખ કે બાદ આતા હૈ ગ. ગ સે ગધા. ગ સે ક્યા બનતા હૈ? ગ સે ગધા. હવે ગ પછી આવશે ઘ. ઘ સે ઘર. અહીંયા તમે ઘરનું ચિત્ર જોઈ રહ્યા છો. એ સે એ લખવા માટે શરૂઆતમાં આપણે કયો શબ્દ લખવો પડશે? ઘ. ઘ સે ઘર. ત્યાર પછી જોઈએ ઘ પછી આવે ચ. કયો મૂળાક્ષર આવે બાળકો? ચ. ચ સે ચરખા. ચ સે ચરખા. બાળકો, ચરખા જે છે તેને હિન્દીમાં ચરખા કહેવાય, ગુજરાતીમાં કહેવાય રેટિયો. શું કહેવાય બાળકો? રેટિયો. ચ સે ચરખા. હવે ત્યાર પછી જોઈએ તો આવશે મૂળાક્ષર છ. છ સે છત્રી, યા તો છ સે છાતા. ત્યારબાદ આવે જ. જ સે જગ. અહીંયા શેનું ચિત્ર આપેલું છે તમને? જગનું. જ સે જગ. ત્યાર પછી જોઈએ તો આવશે જ. જ પછી શું આવે? જ. જ સે ઝંડા. જ સે ઝંડા. અહીંયા તમને રાષ્ટ્રધ્વજનું ચિત્ર આપેલું છે એટલે શું બનશે? જ સે ઝંડા. ત્યારબાદ જોઈએ તો હવે આવશે ટ. ટ સે ટમાટર. અહીંયા તમને ટમેટાનું ચિત્ર આપેલું છે તેને હિન્દીમાં શું કહેવાશે? ટમાટર. એટલે આપણે અહીંયા શું બોલીશું? ટ સે ટમાટર. ત્યારબાદ જોઈએ ઠ સે ઠઠેરા. ઠ સે ઠઠેરા. તમને ઠ થી તમારે નામ બોલવું હોય તો શું બોલાય? ઠ સે ઠઠેરા. ત્યારબાદ જોઈએ ડ. ઠ પછી શું આવે બાળકો? ડ. ડ સે ડમરું. ડ સે ડમરું. ત્યારબાદ જોઈએ અહીંયા તમને આપેલું છે એક વાસણનું ચિત્ર. વાસણ પાસે તમને અહીંયા જે તેનું ઢાંકણું છે તેની પાસે તમને એરો આપેલો છે એટલે તમારે જે એ અહીંયા એરો આપેલો છે એનું નામ બોલવાનું છે. તો આ શું છે? ઢાંકણ. તો એ હિન્દીમાં આપણે બોલીએ ઢ સે ઢકના. શું બનશે? ઢ સે ઢકના. ત્યારબાદ જોઈએ અણ. અણ ફેણનો અણ, એવું આપણે ગુજરાતીમાં બોલતા શીખીએ છીએ. અહીંયા શું બનશે? અણ સે બાણ. અણ સે બાણ. બાળમિત્રો, અણથી કોઈ પણ શબ્દ શરૂ નથી થતો એટલા માટે અહીંયા તમને શબ્દના અંતમાં અણ આપેલો છે એ શબ્દ આપણે અહીંયા વાપરવાનો છે. અણ સે બાણ. ત્યારબાદ જોઈએ ત. ત સે તલવાર. ત સે તલવાર. ત્યારબાદ છે થ. થ સે થર્મસ. થ સે થર્મસ. ત્યારબાદ અહીંયા આપેલું છે ઇમ્પોર્ટ એટલે કે દવાત. તો અહીંયા શું બોલીશું આપણે? દ સે દવાત. દ સે દવાત એટલે કે આ શાહીનો ખડિયો છે. શું છે બાળકો? શાહીનો ખડિયો. દ પછી આવશે મૂળાક્ષર ધ. ધ સે ધજા. શું બનશે? ધ સે ધજા. ત્યારબાદ છે ન. ન સે નલ. શું બનશે અહીંયા? ન સે નલ. હવે તમને અહીંયા એક એક્ટિવિટી આપેલી છે એ તમારે હોમવર્કમાં કમ્પ્લીટ એટલે કે ગૃહકાર્યમાં કમ્પ્લીટ કરવાની છે. આ શેનું ચિત્ર છે બાળકો? બેટ. અને આ છે બોલનું ચિત્ર. અહીંયા તમને શું આપેલી છે સૂચના? રંગ પૂરો. તો આમાં તમારે સુંદર મજાના કલર પૂરવાના છે. આ તમારે હોમવર્કમાં એટલે કે ગૃહકાર્યમાં કમ્પ્લીટ કરવાનું. ત્યારબાદ જોઈએ હવે આગળનું પેજ, પેજ નંબર 4. ન પછી આવે પ. પ સે પતંગ. અહીંયા તમને એક પતંગનું ચિત્ર આપેલું છે. તો એ શબ્દ કયાથી કયા મૂળાક્ષરથી શરૂ થાય? પ થી. પ સે પતંગ. ત્યારબાદ જોઈએ હવે આવશે ફ. ફ સે ફલ. અહીંયા તમને ફળોની ટોકરી આપેલી છે.
તો એને શું કહેવાય, આપણે ફળ ગુજરાતીમાં શું કહીએ, ફળ, પરંતુ હિન્દીમાં કહેવાશે ફલ, ફ સે ફલ. ત્યારબાદ જોઈએ બ, બ સે બસ. હવે જોઈએ આગળ ભગત. અહીંયા તમને ભગતનું ચિત્ર આપેલું છે. કોઈ પણ ભગવાનનો ભક્ત હોય એને આપણે શું કહેવાય હિન્દીમાં, ભગત, ભ સે ભગત, ભ સે ભગત. ત્યારબાદ જોઈએ આવશે મૂળાક્ષર મ, મ સે મગર, મ સે ક્યાં બનતા હે મગર. ય, ય સે યતિ, ય સે યતિ. હવે બાળકો ય પછી શું આવે, ર, ર સે રથ. અહીંયા તમને એક રાજા અને રાજા રથ પર બેસેલો છે એવું ચિત્ર આપેલું છે, તો ર સે રથ. અહીંયા આપણે શું બોલશું, ર સે રથ. ત્યાર પછી જોઈએ અહીંયા એક છોકરાનું ચિત્ર આપેલું છે. છોકરાને હિન્દીમાં શું કહેવાય બાળકો, લડકા. એટલે અહીંયા આપણે બોલીશું લ સે લડકા. શું બોલીશું, લ સે લડકા. ત્યારબાદ જોઈએ વ, લ પછી આવશે મૂળાક્ષર વ, વ સે વજન. અહીંયા તમને એક માપ્યું આપેલું છે વજન, અહીંયા શું લખેલું છે, 10 કિલો. તો આ 10 કિલોનું જે વજન માપવાનું સાધન છે તે તમને આપેલું છે, વ સે વજન. ત્યારબાદ જોઈએ અહીંયા છે શરબતનું ચિત્ર, તો આપણે શું બોલીશું, શ સે શરબત, શ સે શરબત. બાળકો આપણે ગુજરાતીમાં જેમ જોઈએ તેવી જ રીતે હિન્દીમાં પણ 3 શ આવે, શ શરબતનો શ, સ ષટકોણનો સ અને સ સપેરાનો સ. તો અહીંયા આપણે હવે બોલતા શીખીએ, શ સે શરબત, શ સે શરબત. ત્યારબાદ જોઈએ શ સે ષટકોણ, ષટ એટલે કે 6. અહીંયા તમને જે ષટ આપેલું છે એનો મતલબ થાય 6. તો અહીંયા 6 બાજુ આપેલી છે, 1, 2, 3, 4, 5 અને 6, એટલે કહેવાશે આ ષટકોણ, શ સે ષટકોણ. અને છેલ્લો સ કયો આવે, સ. આપણે જેમ ગુજરાતીમાં કહીએ સ સસલાનો સ, તેવી રીતે અહીંયા આપેલો છે સ, એનાથી શું બનશે, સ સે સપેરા. શું બનશે, સ સે સપેરા. ત્યારબાદ જોઈએ હ, હ સે હલ. શું બનશે, હ સે હલ. જે ખેડૂત ખેતી કરતી વખતે હલનો ઉપયોગ કરે છે તેને શું કહેવાય, હ સે હલ. ત્યારબાદ જોઈએ અહીંયા ક્ષત્રિયનું ચિત્ર આપેલું છે, ક્ષ સે ક્ષત્રિય. શું બનશે બાળકો, ક્ષ સે ક્ષત્રિય. હવે આપણે ગુજરાતીમાં જોઈએ તો ક્ષ પછી શું આવશે, જ્ઞ, ક્ષ પછી જ્ઞ આવે, પરંતુ હિન્દીમાં શું આવે, ક્ષ અને જ્ઞની વચ્ચે ત્રનો યુઝ થાય. શું આવે બાળકો, ત્ર, ક્ષ અને જ્ઞની વચ્ચે આવશે ત્ર. તો હવે આપણે ક્ષ શીખીએ, ક્ષ સે ક્ષત્રિય. ત્યારબાદ જોઈએ ત્ર, ક્ષ પછી આપણે હિન્દી મૂળાક્ષર શીખીએ એમાં શું આવે, ત્ર, ત્ર સે ત્રિશુલ, ત્ર સે ત્રિશુલ. ત્રથી તમે બાળકો ત્રિકોણ પણ બોલી શકો છો, ત્ર સે ત્રિકોણ. ત્યારબાદ જોઈએ છેલ્લું મૂળાક્ષર આવશે જ્ઞ, આપણે એને જ્ઞ બોલીએ છીએ ગુજરાતીમાં, પરંતુ હિન્દીમાં કહેવાશે જ્ઞ, જ્ઞ સે યજ્ઞ, જ્ઞ સે યજ્ઞ. અહીંયા તમને જ્ઞ જે શબ્દ આપેલો છે એનાથી શરૂઆત નથી આપી, નામ આપેલું છે યજ્ઞ. તો આપણે શું બોલીશું, જ્ઞ સે યજ્ઞ. બાળકો જ્ઞથી જ્ઞાની અથવા તો જ્ઞાન એવો શબ્દ પણ આવે છે. તો આજે આપણે શું શીખ્યા, આજે આપણે શીખ્યા હિન્દી મૂળાક્ષર ક થી લઈને જ્ઞ સુધી. હવે આપણે જોઈએ સ્વર, જેમ આપણે અત્યારે હિન્દી મૂળાક્ષર એટલે કે વ્યંજન શીખ્યા ક થી લઈને જ્ઞ સુધી, હવે આપણે સ્વરની સ્વર શીખવાની શરૂઆત કરીએ. અહીંયા આપેલો છે અ, તો કોઈ પણ સ્વર હોય તો સ્વરની શરૂઆત થાય અથી, એ ગુજરાતી હોય કે હિન્દી હોય. અહીંયા આપણે હિન્દીમાં શીખીએ અ સે અજગર, આપણે હિન્દીમાં જ્યારે અ લખો હોય તો આ રીતે લખાય, અ સે અજગર. ત્યારબાદ અહીંયા આપેલું છે ઈ, ઈ સે ઈમલી. અહીંયા તમને અમુક જ સ્વર આપેલા છે, આપણે બધા સ્વર છે લાઇનમાં એ ત્યાં આ પછીના વિડીયોમાં જોઈશું. અહીંયા તમને જેટલા સ્વર આપેલા છે એ આપણે બોલતા શીખીએ, અ સે અજગર, ઈ સે ઈમલી. અહીંયા તમને આપેલું છે આંબલીનું ચિત્ર, તેને શું કહેવાય હિન્દીમાં, ઈમલી, ઈ સે ઈમલી. ત્યારબાદ આવેલું છે ઈખ, ઈ સે ઈખ, ઈખ એટલે કે શેરડી, શેરડી હોય એને શું કહેવાય, ઈખ, ઈ સે ઈખ.
ત્યાર પછી અહીંયા આપેલું છે ઘુવડનું ચિત્ર. બાળકો તેને શું કહેવાય હિન્દીમાં? ઉલ્લુ. ઉસે ઉલ્લુ. શું કહેવાય? ઉસે ઉલ્લુ. ત્યારબાદ આપેલું છે ઉન. ઉનનો અહીંયા તમને ઉનનું ચિત્ર આપેલું છે. ઉસે ઉન. શું આવશે અહીંયા? ઉસે ઉન. તો આપણે આજે જે અહીંયા તમને સ્વર આપેલા છે એ પાંચ સ્વર જોયા અને વ્યંજન જોયા. આ તમારે બોલતા શીખવાનું છે. એક વખત આપણે ફરીથી બોલીએ. કસે કમલ, ખસે ખરલ, ગસે ગધા, ઘસે ઘર, છસે ચરખા, છસે છત્રી, જસે જગ, જસે ઝંડા, ટસે ટમાટર, ઠસે ઠઠેરા, ડસે ડમરૂ, ઢસે ઢકનાર, અણસે બાણ, તસે તલવાર, થસે થર્મસ, દસે દવાત, ધસે ધજા, નસે નલ. આગે દેખતે હૈ. પસે પતંગ, ફસે ફલ, બસે બસ, ભસે ભગત, મસે મગર, યસે યતિ, રસે રથ. તો આગે આતા હૈ લ. લસે લડકા. અબ યુનિટ નંબર 4 મેં દેખતે હૈ. વસે વજન, શસે શરબત, સસે સટકોણ, શસે સપેરા, હસે હલ, શસે ક્ષત્રિય, ત્રસે ત્રિશુલ, યસે યજ્ઞ. ઓર યહાં પે હમ સ્વર દેખતે હૈ. અસે અજગર, ઈસે ઇમલી, ઈસે ઈખ, ઉસે ઉલ્લુ, ઓર ઉસે ઉન. તો આજે આપણે યુનિટ 1 થી લઈને યુનિટ 5 સુધી જે પણ સ્વર અને વ્યંજન શીખ્યા એ તમારે બોલતા શીખવાના છે.